નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે વારંવાર એકનો એક પ્રશ્ન કોમેન્ટ બોક્સની અંદર પૂછતા હોય છે, અને સ્વાભાવિક રીતે છે એ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય, કારણ કે કંડક્ટરનું જે ફોર્મ ભરવાની આખી પ્રક્રિયા છે તે પૂરી થઈ અને લગભગ ઘણો બધો સમયગાળો થઈ ગયો છે. તો એ સમયગાળો છે એને ધ્યાનમાં રાખી અને હવે પછી જે કામ ચલાવ યાદી છે, મતલબ કે મેરિટ લિસ્ટ છે, તે ક્યારે આવવાનું છે, આવા બધા પ્રશ્નો છે તે વિદ્યાર્થીઓના મનમાં થતા હોય છે. આ બધી પ્રક્રિયા છે તે વિદ્યાર્થીઓને મનમાં સતાવતી હોય છે. તો એના કેટલાક તમારા મનના જે કઈ પ્રશ્નો છે એ અહીંયા મેં લેવાનો પ્રયત્ન કરેલો છે દોસ્તો, જેથી કરીને તમારા જેટલા પણ પ્રશ્નો છે એ બધાનું અહીંયા સોલ્યુશન આવશે. જેમ કે કંડક્ટરની કામ ચલાવ યાદી ક્યારે આવશે, આ તમારો મેઇન પ્રશ્ન હોય. પછી ફાઇનલ યાદી ક્યારે આવે, કામ ચલાવ યાદી એટલે કે પ્રોવિઝનલ લિસ્ટ, અને છેલ્લે ફાઇનલ લિસ્ટ તમારું આવશે. પછી કંડક્ટરની લેખિત પરીક્ષા ક્યારે આવશે, અને લાસ્ટમાં જોઈએ તો તૈયારી, જે કઈ લેખિત પરીક્ષા આવવાની છે એ હેતુને ધ્યાનમાં રાખીને કેટલો સમય બાકી છે, તો આ સમયગાળા દરમિયાન આપણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, કયો વિષય પહેલા તૈયાર કરવો જોઈએ, આ બધી છે થોડીક આપણે માહિતી છે આ વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, જેથી જે કાંઈ પણ વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય એનું સમાધાન થઈ જાય, એનું સોલ્યુશન થઈ જાય. તો પહેલા તો જે કાંઈ વિદ્યાર્થીઓ નવા હોય, ગુજરાત જ્ઞાન ચેનલ સાથે જોડાયેલા ન હોય, તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. બીજું કે તમે જો કંડક્ટરની અંદર 59 રૂપિયા ફી નથી ભરી તો તમારું નામ અહીંયા વિદ્યાર્થી મિત્રો આવવાનું નથી. બીજું કે જો તમે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરતી વખતે તમારા ટકા છે, તમારા ટકા પાસિંગ માર્ક એટલે કે 35 થી ઓછા નાખેલા છે તો પણ તમારું નામ આવવાનું નથી. આ વસ્તુ અત્યારથી ફાઇનલ છે. તમારી જે કાંઈ ભૂલ હોય કે જે તે તમે સાયબર કાફે ફોર્મ ભરાવા ગયા હોય તો ના પણ જો તમે ભૂલથી 59 રૂપિયા ફી નથી ભરી તો તમારું નામ છે તે યાદીમાં આવશે નહીં. આવું હાલમાં જ બન્યું છે ડ્રાઈવરની અંદર, તો કંડક્ટરમાં પણ એ વસ્તુ બનશે. ચાલો ત્યારે શરૂઆત કરી દઈએ. પેલું, કંડક્ટરની કામ ચલાવ યાદી ક્યારે આવશે, મતલબ કે કંડક્ટરનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તમારો બધાનો કોમન પ્રશ્ન. હવે પેલું તો અત્યારે જે અધિકારીઓ સાથે વાતચીત થાય છે બધા અધિકારીઓનો કોમન એક જ સવાલ આવે છે કે અત્યારે હાલની અંદર ડ્રાઈવરની ભરતી છે તે ડ્રાઈવર ભરતી પ્રક્રિયાનું કામ ચાલુ છે, ડ્રાઈવર ભરતી પ્રક્રિયાનું જે ફાઇનલ મેરિટ છે તે આવી જશે, એની જે લેખિત પરીક્ષાની ડેટ ને બધું ડિક્લેર થઈ જશે ટૂંક સમયની અંદર, બરોબર. પછી છે કંડક્ટરની બાબતમાં અમે ધ્યાન દોરશું, એટલે કે લગભગ અત્યારે હાલની તારીખની વાત કરું તો આજે વિદ્યાર્થી મિત્રો 10 તારીખ છે, 10 ડિસેમ્બર 2023. તો આ મહિનામાં છે તે કદાચ હું એમ કહું છું કે 2% જેટલો સાથ છે તમારો કંડક્ટરનું મેરિટ આવવાનું, બરોબર. બાકી મને નથી લાગતું કે આ મહિનાની અંદર તમારું જે છે તે મેરિટ આવી શકે, બરોબર. કંડક્ટરનું જે કટ ઓફ છે તે મેરિટ આવી શકે એવું મને નથી લાગતું. તો જાન્યુઆરી મહિનાની અંદર છે તે તમારો 100% છે તે મેરિટ આવવાની સંભાવનાઓ રહેલી છે. જાન્યુઆરી મહિનાની અંદર હું શ્યોર છું, બાકી ડિસેમ્બર મહિનાની અંદર હું શ્યોર નથી. જો ડિસેમ્બર મહિનાની અંદર છે તમારો કટ ઓફ આવી જાય છે તો મને કોઈ વાંધો નથી, તો તમારા માટે ફાયદો ફાયદો છે, ઓકે. તો આ પ્રકારની કંઈક વાત છે અધિકારીઓ સાથે થઈ છે. એ લોકો પણ પ્રોપર વિદ્યાર્થી મિત્રો જવાબ ન આપી શકે, કારણ કે આખી જે પ્રોસેસ છે એ થતા વાર લાગતી હોય છે, આપણે ધારતા હોય એ કરતા વધારે સમય જતો હોય છે. તો એ પ્રમાણે છે એ ખાસ તમને અત્યારે જવાબ મળી ગયો હશે. ડિસેમ્બરના એન્ડિંગમાં આવી શકે 2%, અથવા તો જાન્યુઆરીમાં 100% તમારું મેરિટ છે, કટ ઓફનું જે મેરિટ છે તે આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે, ઓકે. તો આ જે કટકો છે, આ જે ક્લિપ છે, હું જે બોલ્યો છું એ વસ્તુ ખાસ યાદ રાખજો. પછી હવે દરેક વિડીયોની અંદર વારંવાર એકની એક કોમેન્ટ ન કરતા કે કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે, કંડક્ટરનું મેરિટ ક્યારે આવશે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન તમારો, કંડક્ટરની ફાઇનલ યાદી ક્યારે આવશે. તો જેવું તમારું મેરિટ આવશે પછી 10 દિવસની અંદર છે તમારી એક ફાઇનલ યાદી જાહેર થઈ જશે કે આટલા વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં બેસવાનું છે, ક્લિયર છે. તો યાદ રાખો, કંડક્ટરનું મેરિટ જ્યારે આવે છે પછીના 2 અઠવાડિયાની અંદર તરત જ તમારું ફાઇનલ જે યાદી છે તે યાદી બહાર પાડી દેવામાં આવશે, બરોબર. ફાઇનલ યાદી બહાર પડે ને પછી તમને લગભગ 1.5 થી 2 મહિનાનો સમયગાળો એ લોકો આપવાની સંભાવનાઓ રહેલી છે. તો એના આધારે આપણે કહીએ કે ભાઈ લેખિત પરીક્ષા ક્યારે આવશે, કંડક્ટરની લેખિત પરીક્ષા ક્યારે આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરીની અંદર જ્યારે તમારું મેરિટ બહાર પડશે, જો ફાઇનલ મેરિટ બહાર પડે ને પછીથી 1 થી 1.5 મહિનો તમને આપી શકે, અથવા તો 2 મહિનાનો ગાળો પણ આપી શકે. તો માર્ચ મહિનાની અંદર તમારી લેખિત પરીક્ષાનું આયોજન થાય એવું મને લાગી રહ્યું છે. ક્યારે? માર્ચ મહિનાની અંદર, માર્ચ 2024. અત્યાર સુધી ફેબ્રુઆરીમાં લાગતું હતું, પરંતુ ખાસ કરીને દિવાળીમાં કર્મચારીઓ છે તે રજા ઉપર હતા અને એ બધી પ્રોસેસને લીધે
ખાસ ડ્રાઈવર નું મેરિટ છે એ પણ થોડુંક લેટ આવ્યું છે, તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને હવે કન્ડક્ટર નું મેરિટ પણ થોડુંક લેટ ગયું, તો તમારી પરીક્ષા છે તે માર્ચ મહિનાની અંદર આવે તેવી સંભાવનાઓ રહેલી છે. બરોબર, ફરીથી એકવાર રિપીટ કરું છું, કન્ડક્ટરની લેખિત પરીક્ષા માર્ચ મહિનાની અંદર આવે તેવી સંભાવનાઓ મોસ્ટ પ્રોબેબલી રહેલી છે. ઓકે, ચાલો ત્યારે લેખિત પરીક્ષા વિશે પણ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. પહેલા વાત કરીએ કટ ઓફની, કટ ઓફ જાન્યુઆરીમાં આવી શકે, પછી ફાઇનલ કટ ઓફ એના જેવું મેરિટ જાહેર થાય એટલે તરત 10 દિવસની અંદર ફાઇનલ મેરિટ, અને પછી તમારી પરીક્ષાની જે ડેટ છે પરીક્ષાની ડેટમાં થોડુંક વાર લાગશે. એનું એક રીઝન તમને સમજાવું, કારણ કે જેવું તમારું ફાઇનલ મેરિટ આવશે ને પછી તમને 10 દિવસનો કે 7 દિવસનો સમયગાળો 250 રૂપિયા ફી ભરવા પાત્ર થતી હશે એનો એક સમયગાળો તમને આપવામાં આવશે. બરોબર, હવે 250 રૂપિયા તમે ફી ભરવાની થશે. શેની ફી? તો કે લેખિત પરીક્ષાની ફી. તો સાહેબ અમે શરૂઆતમાં 59 રૂપિયા ભર્યા એ શેના હતા? એ તો વિદ્યાર્થી મિત્રો તમામને ભરવાના હતા, એસસી એસટી ઓબીસી એસસી એસટી કે કોઈ પણ ઈડબ્લ્યુએસ કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી જ્યારે કન્ડક્ટરની અંદર શરૂઆતમાં ફોર્મ ભરતો હોય ત્યારે એને 59 રૂપિયા ભરવાના હતા. હવે એવું નક્કી કર્યું છે, મતલબ કે ત્યારે નક્કી જ હતું પણ તમે નોટિફિકેશન નથી વાંચી, તો ફરીથી તમને અત્યારે યાદ કરાવી દઉં કે હવે જેનો વારો આવશે ને કટ ઓફની અંદર, મતલબ કે લેખિત પરીક્ષા દેવાનો જેનો વારો આવશે એને છે તે ફી ભરવાની થશે. કેટલી? 250 રૂપિયા. કેટેગરી મુજબ અલગ અલગ હોય તો એ પછી હું તમને જાણીને કનેક્ટ જણાવી દઈશ. બરોબર, તો એ તો તમે સ્વાભાવિક રીતે ગણી શકો કે ભાઈ એમાં પણ 7 થી 10 દિવસનો સમયગાળો લાગશે, એની પાછી યાદી બહાર પડે, એટલે બધી વસ્તુઓ થતા થતા તમારું જે લેખિત પરીક્ષા છે કન્ડક્ટરની જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષા મોસ્ટ પ્રોબેબલી માર્ચ મહિનાના એન્ડિંગમાં આવી શકે છે. ઓકે, તો આ કંઈક વિદ્યાર્થી મિત્રો આપણે અંદાજો લગાડ્યો. બરોબર, ત્યારબાદ આગળ વધી જઈએ. હવે તૈયારી કેમ કરવી, કયો વિષય પહેલા તૈયાર કરવો અને કેટલો સમય બાકી છે? તો આ ડિસેમ્બર મહિનો તો તમે ગણો તો લગભગ 15 દિવસ જેટલો સમય બાકી છે, પછી જાન્યુઆરી ફેબ્રુઆરી અને પછી વિદ્યાર્થી મિત્રો માર્ચ મહિનાનો 15 દિવસ, એટલે કે તમારી પાસે કેટલા મહિના છે? તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો 3 મંથ છે. કેટલા મહિના છે? 3 મંથ છે અત્યારે. આ જે આપણે અંદાજ લગાડ્યો છે એના આધારે વાત કરીએ તો 3 મહિના જેટલો સમયગાળો તમને અહીંયા મળવા પાત્ર થાય છે. હવે 3 મહિનાની અંદર તૈયારી કરવી હોય અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ખાસ બોર્ડર ઉપર છે, મતલબ કે જેને 60% છે, જેને 62% છે, બરોબર, એવા વિદ્યાર્થી મિત્રો કે જેને ખ્યાલ નથી કે ભાઈ આપણો મેરિટની અંદર વારો આવશે કે નહીં, અને જો વારો આવે તો પછી પાછળથી આપણે 1-2 મહિનાની અંદર તૈયારી ન થાય તો એના માટે શું કરવું જોઈએ, તો એના માટે એક ખાસ અત્યારે તમને વિદ્યાર્થી મિત્રો રસ્તો બતાવી દઉં. અને પછી જે વિદ્યાર્થીનો વારો આવે જ એવું જ લાગે છે, જેમ કે 65% હોય 70% હોય, તો આવા ટકાવારી ધરાવતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને ખબર જ છે કે ભાઈ આપણો લેખિત પરીક્ષાની અંદર પરીક્ષા દેવામાં વારો આવશે, તો એવા વિદ્યાર્થી મિત્રોએ તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ. તો આ વસ્તુ સમજાવવા માટે અહીંયા મારી પાસે સિલેબસ હોવો જરૂરી છે. અહીંયા સિલેબસ છે. અત્યારે આ કોર્સ વિશે તમારે કાંઈ ખાસ જાણવાની જરૂર નથી. ઓકે, આ કોર્સ વિશે જાણવાની જરૂર નથી, સિલેબસને સમજો. તમે ખાલી સિલેબસને સમજો. અહીંયા તમને 100 માર્કનો સિલેબસ આપેલો છે. હવે એવા વિદ્યાર્થી મિત્રો કે જે બોર્ડર ઉપર છે, જેમનો વારો આવે કે નહીં આવે એવું લાગી રહ્યું છે, બરોબર, અસમંજસમાં છે, તો તેવા વિદ્યાર્થી મિત્રો એ ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને કરંટ અફેર વાંચવાની શરૂઆત કરી દેવી જોઈએ. કારણ કે તમારું એ 20 માર્કનું પૂછાવાનું છે. તમારો વારો આવે કે ન આવે, તમને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ જે વિષય એવો છે કે તમને ફરજિયાત પૂછાવાનો છે. અન્ય પરીક્ષાઓની અંદર પણ આ વિષય પૂછાય છે, બરોબર, તો આ વિષય પહેલો જ વિષય છે. ફરજિયાત તૈયાર કરી નાખો, 20 ગુણ પાકા કરો. ત્યારબાદ રોડ સેફ્ટી. તો રોડ સેફ્ટી તમારે કરવાની જરૂર નથી અત્યારે. જે લોકો બોર્ડર ઉપર છે એને રોડ સેફ્ટી કરવાની જરૂર નથી. ગુજરાતી વ્યાકરણ ફરજિયાત અત્યારથી કરી નાખો, બરોબર, અંગ્રેજી વ્યાકરણ ફરજિયાત અત્યારથી કરી નાખો, ગણિત અને રીઝનિંગ ફરજિયાત અત્યારથી કરી નાખો. ઓકે, પછી વાત કરું તો વિદ્યાર્થી મિત્રો નિગમને લગતી માહિતી આ કરવાની જરૂર નથી તમારે. મોટર વ્હીકલ એક્ટ અત્યારે કરવાની જરૂર નથી. પ્રાથમિક સારવાર હોય કે કન્ડક્ટરની ફરજો હોય કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. છેલ્લે છે કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી. તો આ વસ્તુ છે તે તમે તૈયાર કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક તમને સમજાવું, જે લોકો બોર્ડર ઉપર છે એમને સામાન્ય જ્ઞાન ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ આટલું તો અને ગણિત આટલું કરવાનું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે કમ્પ્યુટર કરજો, બાકી કમ્પ્યુટર કરવાની જરૂર નથી. કારણ કે અત્યારે જે બીજી અન્ય પરીક્ષાઓ છે એમાં લગભગ કમ્પ્યુટર ઓછા માર્કનો પૂછાય છે. ખાસ વીએમસી ને એવી બધી પરીક્ષાઓ હોય તો એમાં પૂછે, બાકી ક્લાસ 3 ની પરીક્ષાની અંદર કમ્પ્યુટર ઓછું પૂછવામાં આવે છે. તો અત્યારે તમે કમ્પ્યુટર ન કરો તો ચાલે, પરંતુ તમારે વિદ્યાર્થી મિત્રો 4 વિષય ફરજિયાત કરવાના છે. એક સામાન્ય જ્ઞાન, બીજું ગુજરાતી, ત્રીજું અંગ્રેજી અને ચોથું ગણિત. ઓકે, તો આટલા ટોપિક કરો એટલે તમારે કેટલા માર્ક કમ્પ્લીટ થયા? તો કે 50 માર્ક તમારા અહીંયા કમ્પ્લીટ થાય છે. કેટલા માર્ક? 50 માર્ક તમારે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે.
તો અત્યારથી તમે 50 માર્કનું તૈયાર કરેલું હશે તો ખૂબ કામ આવશે ભાઈ. મહેનત કરેલી ક્યારેય નિષ્ફળ જતી જ નથી, એટલા માટે કહું છું દોસ્તો અત્યારથી તૈયારી ચાલુ કરો, કટઓફની રાહ ન જુઓ. બરોબર, આ વિષય તો અત્યારે ખાસ તૈયાર કરી જ નાખજો. ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ અને કરંટ અફેર સાથે સાથે વાત કરું તો ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ ને ગણિત, આટલી વસ્તુ તૈયાર કરો એટલે લગભગ તમારે કોઈ વાંધો નહીં આવે. કારણ કે સીસીઈ ની જે પરીક્ષા આવશે એની અંદર પણ અંગ્રેજી સોરી જે ગણિત રિઝનિંગ છે એનો પોર્શન વિદ્યાર્થી મિત્રો 70 માર્ક જેટલો રહેલો છે. એમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કે જે હાલમાં જ ટૂંક સમયની અંદર નવા નિયમો લાવવાની છે એમાં પણ 30 માર્કની જે પહેલી પરીક્ષા છે એમાં ગણિત રિઝનિંગ આપેલું છે. તો તમારે ખાસ કરીને ગણિત રિઝનિંગ, અંગ્રેજી, ગુજરાતી અને સામાન્ય જ્ઞાન આટલા વિષય તૈયાર કરો એટલે ન માત્ર કંડક્ટર પરંતુ અન્ય જે કઈ પરીક્ષાઓ છે આવવાની છે એની અંદર પણ તમને ઉપયોગી થશે. બરોબર, તો આટલા વિષય તૈયાર કરી નાખવાના પહેલા તમારે. હવે એવા વિદ્યાર્થી મિત્રો સોરી હવે આપણે એ પ્રમાણે વાત કરીએ. એક જ મિનિટ, હું પેલા વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ છે એ ઇરેઝ થી કાઢી નાખું છું. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે લોકોને ખ્યાલ છે કે મારું નામ મેરિટ લિસ્ટમાં છે, જે વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે મારું નામ મેરિટ લિસ્ટમાં છે એને પહેલા શું કરવાની જરૂર છે, મતલબ કે એ લોકોને 65 ઉપર ટકા હોય કે 70 આસપાસ ટકા હોય તો એમને છે ને પેલા તો એવું લાગતું હોય કે આપણે ઘણા સમયથી તૈયારી કરેલી નથી તો પેલા કયો વિષય જાણવો પડે. તો પેલા વિદ્યાર્થી મિત્રો તમારે છે ને સૌથી પહેલા આ વિષય જાણી લેવાય. કયો? તો કે નિગમને લગતી માહિતી. જો આ વિષય નિગમને લગતી માહિતી છે એકદમ સરળ છે, એકદમ સરળ છે એટલે તમારે જાણવામાં પણ મજા આવશે. એવો નવી નવી માહિતી જાણવા મળે. જીએસઆરટીસી નું પૂરું નામ જણાવો, જીએસઆરટીસી ના ડિવિઝનો કેટલા છે, કયા ડિવિઝનને કયા નામે ઓળખવામાં આવે છે, શરૂઆતમાં ડેપો કેટલા હતા, અત્યારે કેટલા ડેપો છે, અલગ અલગ ડિવિઝનના નામ શું રહેલા છે, એનું પૂરું નામ શું છે, કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે, આ તમામ વસ્તુઓ છે અત્યારે જાણી લો. તમે લગભગ 2 દિવસ થાય આ ટોપિક પૂરો કરતા, તો 2 દિવસની અંદર બધી વસ્તુ ક્લિયર થઈ જાય. એમાં લગેજ ભાડાના દાખલાની એ બધી વસ્તુઓ કઈ ઈઝી છે એટલે બધી હાર્ડ નથી. તો આ વસ્તુ પૂરી કરી નાખો. પછી મોટર વ્હીકલ એક્ટ અત્યારે ન કરતા કંટાળી જશો. એની જગ્યાએ તમે પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો કરી નાખો. એટલું કરી નાખો એટલે લગભગ 6 થી 7 માર્ક અહીંયા તમારા ક્લિયર થઈ જાય. 6 થી 7 માર્ક ક્લિયર થઈ જાય. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો સામાન્ય જ્ઞાન અને કમ્પ્યુટર આ બે વિષય તૈયાર કરો. પેલા સામાન્ય જ્ઞાન અને કમ્પ્યુટર આ બે વિષય પહેલા તૈયાર કરો. એટલે કેટલા? 60 માર્કનું તમારે અહીંયા કમ્પ્લેટ થાય છે. કેટલા માર્કનું? 60 માર્કનું તમારું અહીંયા કમ્પ્લેટ થઈ જાય છે. હવે જો રોડ સેફ્ટી છે ને એકદમ ઈઝી છે અને રોડ સેફ્ટીના હું પ્રશ્ન લઈને આવીશ. બરોબર, આપણા પેડ વિદ્યાર્થી મિત્રો છે એ બધાને ખ્યાલ જ છે રોડ સેફ્ટી હું સરસ રીતે ભણાયેલું છે આપણે અલગ અલગ લેક્ચર મુજબ. બરોબર ને, ખાસ કંડક્ટર લાયસન્સ વિશે, અલગ અલગ ચિહ્નો વિશે, ચિહ્નોના પ્રકારો વિશે, અલગ અલગ જે સંસ્થાઓ જે રોડ સેફ્ટી જાગૃતતાના કાર્યક્રમો કરે છે એના વિશે, તો આ બધી માહિતી મેં પેડ યુઝર્સ માટે બધાને ખ્યાલ છે એમાં ભણાયેલી છે. એમાં પણ હું થોડોક ઉમેરો કરવાનો છું થોડાક ટાઈમમાં. બરોબર, તો આ બધી વસ્તુઓ છે એ પછી તૈયાર કરજો. અંગ્રેજી, ગુજરાતી અને ગણિત એ વસ્તુ છે એ તમે ગમે ત્યારે તમારી અનુકૂળતા મુજબ તૈયાર કરી શકો છો. જો તમને કંટાળો આવતો હોય ત્યારે તમારે આવા વિષય લઈ લેવાય. કંડક્ટરની ફરજો છે, નિગમને લગતી માહિતી છે, રોડ સેફ્ટી છે. કારણ કે આ બધી વસ્તુઓ એવી છે ને કે તમે એક બે વાર વાંચો ને તોય તમને ખ્યાલ આવી જશે, એક બે વાર વાંચો તો પણ ખ્યાલ આવી જશે. બરોબર, તો આ રીતની કંઈક તમે તૈયારી કરી શકો છો. ને હવે પછી વિદ્યાર્થી મિત્રો છે આવનારા સમયની અંદર તમારી પરીક્ષા છે એ લગભગ છે તે 3 થી 4 મહિનાની અંદર જ્યારે આવવાની હોય ત્યારે કંઈક વિદ્યાર્થી મિત્રો તમને ઓપ મળી રહે, પરીક્ષાની તૈયારીમાં તમને એમ સહાયરૂપ થઈ રહીએ એટલા માટે છે ફૂલ કોર્સ આપણે મૂકેલો છે. એની ઓફર પ્રાઇસ અત્યારે 2299 રૂપિયા છે. તો આ 2299 રૂપિયાની અંદર તમે અમારો કોર્સ ખરીદી શકો છો. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. કોર્સ નથી ખરીદવો તો તમારી રીતે તમે આની તૈયારી કરી શકો છો. બરોબર, આ જે 100 માર્કનો સિલેબસ છે એની તૈયારી તમે તમારી રીતે કરી શકો. અમારો જો તમે કોર્સ લ્યો છો તો તમને 2 બુક મળવાપાત્ર થાય છે. કઈ 2 બુક? તો એક તો 30 માર્કના કન્ટેન્ટની બુક. જો 30 માર્કનું કન્ટેન્ટ એટલે કયું કન્ટેન્ટ? તો જો અત્યારે તમને મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાય છે ને એ કન્ટેન્ટ, જેમાં રોડ સેફ્ટી આવશે, નિગમને લગતી માહિતી, એમાં ખાસ કરીને ટિકિટ લઈને લગેજ ભાડાના અને સ્લેબના બધા દાખલાઓ છે. એક પછી એક ટોટલ દાખલાઓ આવરી લીધા છે. લગભગ છે 150 થી વધારે દાખલાઓની તમને પ્રેક્ટિસ કરાયેલી છે. સાથે હોમવર્કમાં પણ ઘણા બધા દાખલાઓ તમને બુકમાં ઘરે પહોંચાડવામાં આવશે. સાથે સાથે પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો અને મોટર વ્હીકલ એક્ટ આ વિષય ત્રણેય ટોપિક છે એ સરસ રીતે સમજાયેલા છે. એમાંથી આઈએમપી એમસીક્યુ કાઢી અને એ પણ તમને બુકમાં આપી દીધા છે. બરોબર, તો આ 30 માર્કનું જે કન્ટેન્ટ છે, 30 માર્કનું કન્ટેન્ટ છે એની એક બુક તમને મળશે અને એક બુક જીકેની તમને મળવાપાત્ર થશે. જીકેની જે બુક છે એ એક બુક મળવાપાત્ર થશે. આમ 2 બુકો તમારા ઘરે પહોંચી જશે. 10 જેટલા સિલેબસ આધારિત ટેસ્ટ, મતલબ કે 100 એ 100 ગુણની ટેસ્ટ રહેશે. જો અહીંયા તમને દેખાય છે ને એ જ સિલેબસના 100 એ 100 ગુણની ટેસ્ટ તમને
પરીક્ષા નો સમય ગાળો હશે ત્યારે આપવામાં આવશે, અથવા તો તમારો જે 6 મહિનાની વેલિડિટી છે એ 6 મહિનાની વેલિડિટી પૂરી થવામાં હોય, તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ તમે વાંચી લીધો હોય તો અંતે છે 110 જેટલા મોડેલ પેપર તમે તૈયાર કરો એટલે લગભગ 1000 જેટલા પ્રશ્નો છે એ તમારી સમક્ષ આવે, અને આ 1000 પ્રશ્નો આવે પછી તો લગભગ તમને લેખિત પરીક્ષા એકદમ નોર્મલી લાગે. બરોબર, તો આ પ્રમાણે કઈક આપણું આયોજન છે. અત્યારે ભાવ છે 2299 રૂપિયા, 6 મહિનાની વેલિડિટી છે, બંને બુક તમને ઘરે મળવાપાત્ર થાય છે. તો ખાસ જે બોર્ડર ઉપર છે એવા વિદ્યાર્થી મિત્રો છે એ પોતાની જાતે તૈયારી કરવી હોય તો કરી શકો છો. મેં તમને કીધું એટલા વિશે વાંચી નાખજો, અને જે વિદ્યાર્થીઓને કોર્સ લેવાનો બાકી છે, ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ લગભગ 600 ઉપર વિદ્યાર્થીઓ છે એને કોર્સ લઈ લીધો છે, ખૂબ વખાણ થાય છે, દર પ્લાનિંગ મુજબ આપણી તૈયારી ચાલુ જ છે ભાઈ ઘણા ટાઈમથી, જ્યારથી આ નોટિફિકેશન બહાર પડી છે ત્યારથી વિદ્યાર્થીઓ કોર્સ લેવાના શરૂ કરી દીધા છે. તમે હજી બાકી હોય તો ઓફરનો લાભ લેવાનું ચૂકતા નહીં, કારણ કે એ વખતે અમે 2500માં કોર્સ આપતા, અત્યારે 2299માં આપીએ છીએ, તમારા માટે ફાયદો છે. બીજું કે અમુક વિદ્યાર્થી એવા હોય કે ગણિત, ઇંગ્લિશ, રિઝનિંગ, આ સિવાય કોમ્પ્યુટર છે, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, આ બધા વિષયો અગાઉથી પહેલાથી તૈયારી કરતા હોય તો એમને તૈયાર કરી નાખ્યા હોય, એમને માત્ર અને માત્ર જે 30 માર્કનું સ્પેશિયલ કન્ટેન્ટ છે કે જે કન્ડક્ટરની પરીક્ષાની અંદર ઉપયોગી થવાનું છે, તો એવા વિદ્યાર્થીઓ છે એને માત્ર અને માત્ર 30 માર્કનો કોર્સ ખરીદવો હોય તો એના માટેનો પણ અલગથી કોર્સ દોસ્તો આપણી એપ્લિકેશનની અંદર મૂકવામાં આવેલો છે. અને આ કોર્સની વિશેષતા એ રહેલી છે કે આની અંદર રોડ સેફટી, નિગમ અને લગેજના ગાણિતિક પ્રશ્નો, આ સિવાય મોટર વેહિકલ એક્ટ, કન્ડક્ટરની ફરજો અને પ્રાથમિક સારવારના પ્રશ્નો, આ રીતે ટોટલ છે તે 30 ગુણનો સિલેબસ સાથે બુક ફ્રી અપાય છે. જો આ વસ્તુ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે, અમે છે અમારી બુક લગભગ ક્યાંય માર્કેટમાં તમને જોવા નહીં મળે, જે કોર્સ ખરીદીએ છીએ એ જ વિદ્યાર્થીઓને અમે બુક આપીએ છીએ. તો આ કોર્સની વેલિડિટી 6 મહિનાની છે, 30 માર્કનું કન્ટેન્ટ મળે, સાથે એક બુક મળે. આ બુક છે એટલી ઇમ્પોર્ટન્ટ થવાની છે કે જ્યારે તમારો દોસ્તો જે પેપર નીકળશે ત્યારે અમે બતાવશું કે ભાઈ અમારી બુક માંથી કેટલી વસ્તુ પૂછી છે. બરોબર, ઓફર પ્રાઇસ વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં 1200 રૂપિયાની અંદર આ કોર્સ તમને અવેલેબલ થાય છે. બરોબર, પછી કદાચ ભાવ વધારે તો વધવાની શક્યતાઓ છે, તો અત્યારે છે ખાસ કરીને આ કોર્સ ખરીદી લેવો, જેને 30 માર્કનું સ્પેશિયલ કન્ટેન્ટ તૈયાર કરવું છે એના માટે પણ આપણે કોર્સ અવેલેબલ કરાવી દીધો છે. તો એની ઓફર પ્રાઇસ 1199 રૂપિયા છે. દરેક વિદ્યાર્થીઓ ઝડપથી છે તે આ કોર્સનો લાભ લઈ લીજો. કોર્સની વાત થઈ ગઈ, હવે વિદ્યાર્થી મિત્રો છે આપણે ટેલિગ્રામ ગ્રુપની વાત કરીએ તો ટેલિગ્રામ ગ્રુપની અંદર લગભગ છે 7300 પ્લસ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા છે. તમે પણ ગુજરાત જ્ઞાન આ રીતે લખી અને જોઈન થઈ શકો છો, અથવા તો આપનો મોબાઈલ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, ત્યાંથી તમે અમને મેસેજ કરી અને જોઈન થઈ શકો. ફરીથી એકવાર રિપીટ કરું, તમારી લેખિત પરીક્ષાનું મેરિટ છે તે મેરિટ જાન્યુઆરીમાં આવવાની સંભાવનાઓ છે, એ પછી 10 દિવસની અંદર ફાઇનલ મેરિટ આવશે, એ પછી તમને 250 રૂપિયા ફી ભરવા માટેની તક આપવામાં આવશે, અને પછીથી વિદ્યાર્થી મિત્રો ફાઇનલ છે એ તમારી પરીક્ષાની તારીખ જાહેર થશે. આ બધો સમયગાળો છે એ લગભગ 3 થી 3.5 મહિના જેટલો થશે, તો ત્યાં સુધીમાં છે તે આપણે આ રીતના કંઈક પ્લાનિંગ મુજબ તૈયારી કરીએ તો લગભગ આપણને વાંધો આવતો નથી. તો ફરી મળીએ છીએ, ત્યાં સુધીમાં ગુજરાત જ્ઞાન ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરી નાખજો, નોટિફિકેશન ઓન કરી દેજો. ઇન્સ્ટાગ્રામની અંદર છે ખાસ આપણે નવી પહેલ શરૂ કરેલી છે, તો ઇન્સ્ટાગ્રામની લિંક પણ વિડીયો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ફટાકથી જોઈન થઈ જાઓ. બાકી વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડી દો, અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.